એકલવ્ય વિદ્યા સંકુલ વિદ્યાર્થી મિત્રો આપણને રમવાનું ખૂબ જ ગમે છે એ પછી ઇન્ડોર ગેમ હોય કે આઉટડોર ગેમ હોય બરાબર છે તો અત્યારે લોકડાઉન હતું એ સમયે પણ ઘરની બહાર નહીં જવાય તો આપણે ઘરમાં પણ ઇન્ડોર ગેમ અલગ અલગ ગેમ રમતા હતા હવે બધાને જ અલગ અલગ રમતો રમવાની ગમતી હોય છે કોઈને ક્રિકેટ ગમે છે કોઈને કબડ્ડી કોઈને ખો ખો કોઈને ચેસ ગમે છે કોઈને લૂડો ગમે છે કોઈને સાપ સીડી ગમે છે આવી રીતે બધાને અલગ અલગ રમતો ગમતી હોય છે પણ વિદ્યાર્થી મિત્રો રમતનું પણ જીવનમાં એટલું જ મહત્ત્વ છે જેમ આગળ ભણવામાં આપણે કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તેના માટે ભણતર જરૂરી છે એ જ રીતે આપણા જીવનમાં જો સર્વાંગી વિકાસ કરવો હોય શારીરિક અને માનસિક વિકાસ કરવો હોય તો રમતનું એટલું જ મહત્ત્વ છે રમત રમવાથી આપણો શારીરિક અને માનસિક બંને જ વિકાસ થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમને આ ચિત્ર જોઈને તો ખબર પડી જ ગઈ હશે કે આજે આપણે સાનો પાઠ ભણવાના છે હા પાઠ છે રમતનો પણ શું છે સાથે સંખ્યા સંસ્કૃતમાં આપણે સંખ્યા જોવાની છે તો આપણા પાઠનું નામ શું છે સંખ્યા બરાબર તો આ પાઠ છે ક્રિકેટનું કે ક્રિકેટ રમાઈ રહી છે અને એના કેટલા દાવમાં કોણે કેટલા રન કર્યા એ આપણે જોવાનું છે તો ચાલો જોઈએ પાઠ તો પ્રથમ તમને કોઠો આપ્યો છે એ કોઠામાં નંબર આપ્યા છે ધવના ફલકમ એટલે કે શું સ્કોરબોર્ડ બરાબર હવે જુઓ તો અનુક્રમ એટલે કે ક્રમ આપ્યો છે ક્રીડ રમતવીરોના નામ આપ્યા છે પ્રથમ ક્રીડા પહેલો દાવ દ્વિતીય ક્રીડા બીજો દાવ નૃત્ય ક્રીડા ત્રીજો દાવ ચતુર્થ ક્રડાકઃ એટલે ખેલાડીઓ બરાબર કોણ કોણ છે નયન વિવેક રાકેશહ જયેશઃ જતીનઃ બરાબર છે તો આ પાંચે પાંચ રમતવીરો ખેલાડીઓ કેટલા કયા દાવમાં કેટલા રન કરે છે એ આપણે જોવાનું છે તો ચાલો આપણે જોઈએ પાઠ તો અહીં જુઓ ઉપરોક્ત કોષ્ટક સમજો અને નીચેના સંવાદ વાંચી તેની નીચે આપેલું કોષ્ટક પૂર્ણ કરો તમને આગળ જતાં એક કોષ્ટક આપ્યું છે એને પૂર્ણ કરવાનું છે બરાબર છે તો ચાલો જોઈએ પાઠ હવદ તું શઃ કેમ કરોતી રમેશ કહે છે ઓ નિલેશ તમે શું કરો છો નિલેશ વધતું નિલેશ બોલે છે ક્રિકેટ દલશ્ય ધાવના ફલકમ પશ્યામી શું કહે છે નીલેશ કહે છે ક્રિકેટની ટીમનું બોર્ડ જોઉં છું બરાબર છે સ્કોર બોર્ડ એટલે કે જેની ઉપર રન આપ્યા હોય છે અને ક્રિકેટરોના નામ આપ્યા હોય છે રમેશ શું ભાવિકસ્ય પ્રથમ ક્રીડાયામ અતિ કતિ ધાવના કાહ રમેશ ભાવિકના પહેલા દાવમાં કેટલા રન છે ચાલો જોઈએ હવે એ લોકોની વાતચીત નીલેશવધ વધતું એક ચતવારિષત નીલેશ કહે છે એક એકતાળીસ બરાબર છે એક ચતવારિશત એટલે એકતાળીસ રમેશઃ વધતું દ્વિતીય ક્રીડાયામ રમેશઃ કહે છે બીજા દાવમાં નિલેશ વધતું ચુર ત્રીશ કહે છે ચોત્રીસ રમેશઃ વધતું તૃતીય ક્રીડાયામ રમેશ ફરી કહે છે પૂછે છે કે ત્રીજા દાવમાં નિલેશઃ વધતું અષ્ટી સંતિ અઠાવીસ રમેશઃ વધતું ચતુર્થ ક્રીડામ ચોથા દાવમાં નિલેશઃ વધતું પંચાસત શું કહે છે નિલેશ પચાસ રમેશઃ વધતું પંચક્રીડાયામ રમેશ કહે છે પાંચમા દાવમાં નિલેશ કહે છે નવ ત્રીસ ઓગણ ચાળીસ બરાબર છે તો આ થઈ એ લોકોની એકથી બીજા દાવથી પાંચમા દાવ સુધીના રનોની વાત હવે તમે યાદ રાખજો પહેલામાં એકતાળીસ બીજામાં ચોત્રીસ ત્રીજામાં અઠ્ઠાવીસ ચોથામાં પચાસ અને પાંચમામાં ઓગણચાળીસ કારણ કે તમારે આગળ કોઠામાં પૂરવાનું છે બરાબર છે તો કયા દાવમાં કેટલા રન થયા એ તમારે યાદ રાખવાનું છે તો ચાલો જોઈએ આગળ રમેશ રમેશ વધતું અહો નિલેશ નિરવશ્ય કા સ્થિતિ રમેશ શું કહે છે અહો નિલેશ નિરવની શું સ્થિતિ છે નિલેશ વધતું શ પ્રથમ ક્રીડાયામ ત્રયો ત્રિશ ધન પ્રાપ્ત કરોતી શું કહે છે સહ તે પ્રથમ ક્રીડાયામ પહેલા દાવમાં ત્રયો એટલે કે તેત્રીસ રન મેળવે છે નીલેશે પ્રથમમાં કેટલા મેળવ્યા તેત્રીસ રન રમેશઃ વધતું દ્વિતીય ક્રીડાયામ રમેશ કહે છે બીજા દાવમાં નિલેશ વધતું એકવીસ એક એકવીસથી ધાવ એકવીસ રન શું કહે છે બીજા દાવમાં એકવીસ રન રમેશઃ તરહી તસ્ય તૃતીય ક્રીડાયામ કા સ્થિતિ પહેલામાં કેટલા થયા છે રન બીજામાં તો રમેશ શું પૂછે છે તો તેની ત્રીજા દાવ માં શું સ્થિતિ છે નીલેશ ચતવારિસ નિલેશ ચાળીસ રમેશ વધતું ઉત્તમ ચતુર્થ ક્રીડાયામ રમેશ કહે છે બહુ સારું ચોથા દાવમાં નીશ વધતું સડત્રીસ નીલેશ કહે છે છત્રીસ રમેશ વધતું અંતિમ ક્રીડાયામ નિરવ કતિ ધાવના કામ પ્રાપ્ત કરોતી રમેશ છેલ્લા દાવમાં નિરવ કેટલા રન મેળવે છે રમેશ પૂછે છે નીલેશને કે છેલ્લા દાવમાં નીરવ કેટલા રન પ્રાપ્ત કરે છે છેલ્લો રન એટલે કયો પાંચમો રન બરાબર છે ચાલો નિલેશ સમ્યક દ્વિ દ્વિચ નીલેશ સારું છે બેતાળીસ રમેશઃ વધતું પશ્ય શાલિનશ્ય પ્રથમ ક્રીડાયામ સડત્રીશ ધવના કહા રમેશ કહે છે જો શાલિનના પહેલા દાવમાં છત્રીસ રન છે નીલેશઃ વધતું આમ દ્વિતીય ક્રીડા કામ તશ્ય સપ્ત ત્રિસઠ શું કહે છે નીલેશ શું કહે છે હા બીજા દાવમાં તેના સાડત્રીસ રન છે રમેશઃ વધતું તૃતીય ક્રીડાયામ અધિકમ નાસ્તી કેવલમ સોળસ રમેશ શું કહે છે ત્રીજા દાવમાં વધારે નથી ફક્ત સોળ છે નીલેશ વધતું સત્યમ ચતુર્થ ક્રીડાયામ સર્દ વિસંતિ શું કહે છે સાચું ચોથા દાવમાં છવ્વીસ છે રમેશઃ તરી પંચમ સહ અધિકમ અષ્ટ ચરિશ ધવનાકાન પ્રાપ્ત કરોતી નીલેશ તો પાંચમા દાવમાં તે વધારે અડતાળીસ રન મેળવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે આ કોઠો પૂરવાનો છે જે તમારી પુસ્તકમાં આપ્યો જ છે તમારે પેન્સિલથી પૂરવાનો છે તો ક્રમ આપ્યો છે ક્રીડકહ ખેલાડીના નામ આપ્યા છે અને આ પાંચ દાવ આપ્યા છે બરાબર છે તો ચાલો જોઈએ કહ તો પહેલાં દાવમાં એકતાળીસ બીજામાં ચોત્રીસ ત્રીજામાં અઠ્ઠાવીસ ચોથામાં પચાસ અને પાંચમા રાઉન્ડમાં ઓગણચાળીસ રન કર્યા છે બરાબર છે બીજા દાવમાં નીરવે તે નીરવે પ્રથમમાં તેત્રીસ બીજામાં એકવીસ ત્રીજામાં ચાળીસ ચોથામાં છત્રીસ અને પાંચમામાં બેતાળીસ રન કર્યા છે અને સાલીનની વાત કરીએ તો શાલિને પ્રથમમાં છત્રીસ બીજામાં સાડત્રીસ ત્રીજા દાવમાં સૌથી ઓછા સોળ રન કર્યા છે ચોથામાં છવ્વીસ અને પાંચમામાં સૌથી વધુ અડતાલીસ રન કર્યા છે તો તમારે આ કોઠો પેન્સિલથી કરવાનો છે તો આ જોયું તો સ્કોરબોર્ડ આખો તમને સંસ્કૃતમાં આપ્યો છે અને બંને મિત્રો પરસ્પર વાતચીત કરે છે કે કોણે પ્રથમ ક્રીડા એટલે કે પ્રથમ દાવમાં દ્વિતીય ક્રીડાયા બીજા દાવમાં અને ક્રીડક હોય એટલે કે ખેલાડી તો આખી મેચ અને તેનો સ્કોર બોર્ડ તમને આજે સંસ્કૃતમાં જોવા મળ્યો તો બીજી વાર તમે ટીવી પર જોતા હોવ તો તમને આ પાઠ ચોક્કસ યાદ આવશે કે અમે સંસ્કૃતમાં પણ આવો જ પાઠ ભણ્યા હતા તો ચાલો હવે જોઈએ સ્વાધ્યાય સ્વાધ્યાય નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો ચતુર્થ ક્રડાયામ ધાવનાક પંચાશ નુન્યના પથિત્વા ત્રયો ત્રીસ અને સડત્રીસત બરાબર છે પ્રશ્ન બે નીચેના શબ્દ સમૂહ વાંચી આપેલા ખાનામાં અંકમાં તથા શબ્દમાં લખો હવે જુઓ શિવસ્ય નેત્રાણી શિવના નેત્રો કેટલા છે ત્રણ બરાબર પાંડવા કેટલા ચાર ચતવારી ઋગવેદ યજુર્વેદ શામવેદ અને અથર્વવેદ ચાર વેદો બરાબર છે ચોથું રાવણસ્ય મસ્તકાની રાવણના માથા દસ બરાબર છે રાવણના માથા કેટલા છે દસ વાસરા આપણા અઠવાડિયાના નામ કેટલા છે સાત શપ્ત ત્રયશશ કાના કર્ણા હા તો છ અને પંચશાલાના પાદાહા પાંચ શિયાળના પગો કેટલા થવાના વીસ બરાબર છે અને ત્રણ સસલાના કાનો એટલે બે બે છ બરાબર છે ચાલો જોઈએ આગળ પ્રશ્ન ત્રણ નીચે આપેલા શબ્દોને અંકમાં લખો અહીં જવાબ લખીએ છે ચતુર્દશહ એટલે કે ચૌદ ગુજરાતી સાથે કહેતી જાઉં સપ્ત વિશ જેને સંસ્કૃતમાં આ રીતે લખાશે ત્રો ત્રીસ તેત્રીસ અષ્ટરીશ અડતાલીસ નવદશ ઓગણીસ અષ્ટાત્રીશત આડત્રીસ પંચત પિસ્તાળીસ સપ્તદશ સત્તર બરાબર છે ચાલો આગળ જોઈએ પ્રશ્ન ચાર નીચે આપેલા અંકોને શબ્દમાં લખો હવે શબ્દ આપ્યા છે અંક આપ્યા છે એને તમારે શબ્દોમાં લખવાનું છે ચૌદ ચતુર્દશ છવ્વીસ પચ્ચીસ પંચવિશ તિહ છેતાલીસ સઠ ચરિશ આડત્રીસ અષ્ટાત્રીસઠ અને ચાળીસ ચ્વારીશ હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમને એકથી પચાસ એકડા આપવામાં આવ્યા છે બરાબર છે તો તમારે તમારી નોટબુકમાં એકથી પચાસ એકડા અને આ સ્વાધ્યય લખવાનું છે અને આ એકથી પચાસ એકડા સંસ્કૃતમાં અંકોમાં અને શબ્દોમાં બંનેમાં લખીને મોઢે કરવાના છે અસ્તુ